સુરતમાં ફરિયાદોના ઉકેલ માટે મેર ડેશબોર્ડની શરૂઆત કરવામાં આવી. ટોલ ફ્રી નંબર દ્વારા ફરિયાદ કરવામાં આવતા ઉકેલ લેવામાં આવશે. પાણી ભરાથી લઈને ઝાડ પડવા સુધીના પ્રશ્નોનું પણ ડેશબોર્ડ મારફતે સમાધાન લાવવા કોશિશ થશે. સીધા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે. સુરત શહેરના શાસકો દ્વારા શહેરીજનોના વિવિધ પ્રશ્નોની ફરિયાદ માટે મેયર દ્વારા ડેશબોર્ડની રચના કરાઈ. શહેરીજનો પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધા અંગેની કોઈ પણ ફરિયાદ હશે તો ટોલ ફ્રી નંબર મારફતે નોંધાવી શકે છે. ચોમાસું શરૂ થવાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં મોન્સૂન સંબંધિત ફરિયાદો લેવામાં આવશે. તેનો ઉકેલ લાવવા માટેની કામગીરી હાથ ધરાશે. ચોમાસાની સિઝન દરમિયાન મહદઅંશે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ વધતી હોય છે. ઘણીવાર ડ્રેનેજના પાણીના કારણે સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીનો ભરાવો પણ થતો હોય છે. ત્યારે ટોલ ફ્રી નંબર મારફતે આ કમ્પ્લેન નોંધાવવાની રહેશે. ત્યારબાદ તેનું મોનિટરિંગ કરીને ઉકેલ લાવવામાં આવશે. ડેશબોર્ડ મારફતે મોનિટરિંગ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. કયા ઝોનમાંથી ફરિયાદ આવી રહી છે, સૌથી વધુ ફરિયાદો કઈ બાબતની છે, જેમ કે સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણી, બીમાર રસ્તાઓ, આવી અલગ અલગ હોવાની ફરિયાદો ઉપર કામ થશે. કોઈપણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ તકે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું છે કે શહેરીજનોની સુવિધાઓ અંગે કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ સીધી ફરિયાદ નોંધાવી શકે તે માટેનો આ પ્રયાસ છે. વિશેષ કરીને ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું હોય ત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણીને લઈને સમસ્યાઓ થતી હોય છે, તેમજ વિસ્તારમાં જો ફરિયાદ હોય તો સીધા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાય છે. ટોલ ફ્રી નંબર પર, વોટ્સએપ નંબર પર અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર જે કોઈ પણ કમ્પ્લેનો આવી હશે એ તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના અમારા પદાધિકારી ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, શાસક પક્ષ નેતાશ્રી, આ ચારેય પદાધિકારીઓ આ મેયર ડેશબોર્ડ પરથી આવનારી તમામ ગતિવિધિઓને કે જે કોઈ બી કમ્પ્લેન હશે એના નિવારણ માટેના પ્રયત્ન કરશે અને સુરતની જનતાને બને તેટલી ઝડપથી એમના પ્રશ્નોના નિકાલ થાય એવા પ્રયત્ન થકી આગળ વધશે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.